બેરશ અને નસુસુક જેવાથી આવતી કાનની તમામ પ્રકારની ટ્રીટમેન્ટ અને એ લગતું કામ કરનારો વ્યક્તિ માત્ર એક જ વ્યક્તિ છે અમદાવાદમાં કે ઇન્ડિયામાં કે વર્લ્ડમાં પ્રવીણભાઈ સુરાણા. અને પાછું એમને પેટન્ટ લઈ લીધું છે અને ટ્રેડમાર્ક કરાયું છે, પણ ટ્રીટમેન્ટ સાચી થવા માંડી છે. પ્રથમ કલાકના પ્રથમ ચરણમાં જ ફેર પડવા માંડે છે, સાંભળતો થઈ જાય છે. એમનું એમ કહેવું છે કે હું બહુ અઘરા અને અસહ્ય રોગ જેવા સંસારમાં અસહ્ય ગણાતા પણ અસહ્ય નથી એવા રોગની ટ્રીટમેન્ટ કરું છું કે જે લોકો નિભાતા હોય છે, પણ આપણે જાહેરાત આપીએ, પ્રેસ નોટ આપી હોય કે બી મળશે, પણ લોકોને કેવી રીતે વિશ્વાસ થાય? એટલા માટે એક સગવડ મૂકવામાં આવી છે કે ટ્રીટમેન્ટના પ્રથમ ચરણના પ્રથમ તબક્કામાં જ સાંભળવામાં જરા બી ફેર ના પડે, પૈસો બી ફેર ના પડે, તો પૈસા રિફંડ કરવાની સુવિધા એટલા માટે આપી છે કે સામેવાળાને વિશ્વાસ થવો જોઈએ કે ટ્રીટમેન્ટ સાચી છે. અસાધ્ય રોગમાં ટ્રીટમેન્ટ જરા કરીએ ને આ જાહેરાત આપી દે, લોકોને એમ જ થાય પૈસા પડી જશે તો, પણ પૈસા પૈસા ના પડી જાય. અને એમાં એટલી સારી પોલિસી ઘડવામાં આવી છે કે આમાં એક કલાકમાં એક કાન, બીજા કલાકમાં બીજો કાન રેડી કરવાનું હોય, એસી રૂમમાં સુવડાવીને કરવાનું હોય, ઓપરેશન સર્જરી નહીં કરવાની હોય, તો બધા આશ્ચર્ય લાગે એવું કેવું કરતા હશે, પણ એ કેમિકલ છે, એસી બધી નસો વગેરે ચાલુ થઈ જાય છે. તે ઉપરાંત એમને નક્કી કર્યું છે કે હવે મારે પાછળથી કોઈ રિબાય નહીં, એટલા માટે 3 મહિનાની દવા ટ્રીટમેન્ટ સાથે આપી દેવાની. 3 મહિનાની દવા ટ્રીટમેન્ટ સાથે આપવાથી શું કે ઘરે કરી શકે એટલે શાંતિથી દવા ટ્રીટમેન્ટના પોતાનો કોર્સ પૂરો કરે તો હિયરિંગ ઇમ્પ્રુવમેન્ટ થતું રહે. હિયરિંગ ઇમ્પ્રુવમેન્ટ બહુ અગત્યની વાત છે. હિયરિંગ લોસ જુદી વસ્તુ છે, હિયરિંગ ઇમ્પ્રુવમેન્ટ જુદી વસ્તુ છે. હિયરિંગ ઇમ્પ્રુવમેન્ટ કરવાથી શું કે અજંપો ઓછો થઈ જાય, સમજ શક્તિ વધે, પાછળ આગળથી સાંભળી શકે, સમજી શકે, વર્ડ થેરાપી કરી શકે, સ્પીચ થેરાપી કરશે, રીડિંગ થેરાપી કરે, કોન્ફિડન્સ આવે, માણસ બોલી શકે. તમે વિચાર કરો કે કોઈ બહેરમંગો હોય અને એને આવો બધો કોર્સ આપે, કેટલી ખુશીની વાત છે કે ભાઈ પાછળથી આગળથી સાંભળ બોલ. તો આ બધી ટ્રીટમેન્ટોની વ્યવસ્થા કરવામાં આવી છે. અને ટ્રીટમેન્ટમાં પાછળથી કે આગળથી પછી અજંપો ના થાય એટલે એક કલાકમાં ફેસ લો. સાંભળતા થાઓ તો તમે ટ્રીટમેન્ટ ચાલુ કરો, બસ એના કરતાં વધારે શું જોઈએ? હવે 21,500માં બંને કાન ટ્રીટમેન્ટ, અને ટ્રીટમેન્ટ બી સરળતાપૂર્વક, અને એમાં બી પાછી એક જાતની વોરંટી એટલા માટે આપવી કે તમે ગમે ત્યાં રિબાશો નહીં, જે બી પ્રોબ્લેમ અમને કહો અમે સોલ્વ કરીશું. આવી બધી સુવિધા આપવાથી માણસને એક ખૂબ જબરદસ્ત કોન્ફિડન્સ આવે છે અને સાજો થઈ શકે છે, સાંભળી શકે છે, કાનના લગતા બધા રોગોની ટ્રીટમેન્ટ કરાવી શકે છે. ખાલી કાનમાં સાંભળવું બહુ અગત્યની વાત તો છે જ, પણ સાંભળીને સમજવું, બોલવું, ભાષા સમજવી એ બહુ અગત્યની વાત છે, એની બી ટ્રેનિંગ આપવામાં આવે છે. તે ઉપરાંત કાનના લગતા બધા રોગોને આવરવામાં હોય છે, જેમ કોઈને પરુ છે, કોઈને સડો છે, કોઈને તમરા બોલે છે, એના માટે તમને તમરાનું સચોટ ઇલાજ કરવામાં આવે છે. તમરા તો મટ્યા જ છૂટકો, ડૉક્ટર એમ કહે છે કે ચિંતા ના કરશો, મોડું કે વહેલું તમરા તો મટ્યા જ છૂટકો.